નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપ સૌનું ફરીથી હાર્દિક સ્વાગત છે. આપણે ધોરણ 12 એકાઉન્ટમાં આપણે ભાગ બીજો જે છે એમાં પહેલું પ્રકરણ શેરમૂડીના વ્યવહારો એનો અભ્યાસ આપણે શરૂ કર્યો છે. તો એમાં અત્યારે આપણે થિયરી એની સમજી રહ્યા છીએ. એમાં થિયરીમાં આપણે શરૂઆતમાં આ જે પ્રકરણ છે એની પ્રસ્તાવના, ત્યાર પછી આપણે કંપનીના જે પ્રકાર હતા એ પાઠ્યપુસ્તકમાં હતા, એમાં આપણે ખાનગી કંપની અને જાહેર કંપની જે શેર બહાર પાડે છે એવી દરેક કંપની જે છે એને આપણે જાહેર કંપની તરીકે ઓળખીએ છીએ. આમ તો જાહેર કંપની વિશે 11મા ધોરણમાં તમે BA ની અંદર બધું શીખેલા છો, એટલે તમને ઘણી બધી એના વિશે માહિતી છે. તો જાહેર કંપની હોય એ જે કંપની શેર બહાર પાડે, એ પછી સરકારી કંપની હોય તો પણ એ જાહેર કંપની જ એને આપણે એ રીતે ઓળખીએ છીએ. ત્યારબાદ આપણે શેર મૂડી અને શેર એ બંને શબ્દોનો અર્થ જોયો હતો અને એની થિયરી વિશે આપણે ચર્ચા કરી હતી. શેરના જે બે પ્રકાર છે, ઇક્વિટી શેર અને પ્રેફરન્સ શેર, એની પણ આપણે આગળ વાત કરી છે. તો છેલ્લે આપણે કંપની જે શેર બહાર પાડે છે ઇક્વિટી શેર, એ બહાર પાડવાના જે તબક્કા છે એની આપણે વાત કરતા હતા. તો આપણે આગળ આજે ભાગ 3 જે છે એમાં કંપની જે શેર બહાર પાડે છે ઇક્વિટી શેર એના જે તબક્કાઓ છે એમાં પ્રથમ તબક્કો કે કંપની સૌપ્રથમ આપણે જોયું કે SEBI પાસેથી સૌપ્રથમ શેર બહાર પાડવાની મંજૂરી જે છે એ કંપની મેળવવાની જે વિધિ કહેવાય, કાર્યવાહી, એ સૌપ્રથમ કંપની કરે છે, SEBI પાસેથી એ મંજૂરી મેળવે છે. તો આપણે એ રીતે તમારી જે પાકી બુક છે એમાં જો તમે થિયરી આગળ જે આપણે અભ્યાસ કર્યો છે એ લખી હોય તો આગળ હવે આપણે જે ઇક્વિટી શેર બહાર પાડવાના જે તબક્કા છે અને એમાં આપણે પહેલો જે તબક્કો છે કે શેર બહાર પાડવાની મંજૂરી મેળવવી, તો વર્તમાન સંજોગોમાં જે કંપનીઓ શેર બહાર પાડતી હોય પોતાનું શેર ભરણું, તો એણે સૌપ્રથમ SEBI પાસેથી એ મંજૂરી મેળવવાની કાર્યવાહી શરૂ કરે છે. પહેલો તબક્કો આપણે એટલે SEBI પાસેથી મંજૂરી મેળવવાની હોય ત્યારે કંપની જે છે એ એની એક દરખાસ્ત તૈયાર કરે છે. એટલે એમાં કયા પ્રકારના કેટલા શેર બહાર પાડવા અને કેટલી રકમ કંપની પ્રથમ એટલે કે શેર અરજી વખતે કંપની કેટલી રકમ મંગાવવા માગે છે એ બધી બાબતો જે છે એ દરખાસ્ત જે છે એમાં કંપની બતાવે છે. એટલે શેર બહાર પાડવાની દરખાસ્ત જે છે એ કંપની તૈયાર કરે છે બીજા તબક્કામાં. એટલે એમાં આપણે જેમ વાત કરી એમ કયા પ્રકારના કેટલા શેર બહાર પાડવાના છે, પછી શેર ઉપર કંપની કેટલી રકમ મંગાવવા માગે છે, એ બધી માહિતી જે છે એ દરખાસ્તમાં આપેલી હોય છે. તમારું જે પાઠ્યપુસ્તક છે એમાં તમે જોશો તો પેજ નંબર 6 ઉપર આ બધા જે તબક્કા છે એ આપેલા છે. તો એ રીતે પણ તમે એનો અભ્યાસ કરી અને સમજી શકો છો. એટલે દરખાસ્ત તૈયાર કરી અને કંપની SEBI પાસેથી શેર બહાર પાડવાની મંજૂરી જે છે એ મેળવે છે. ત્યારબાદ એ શેર ખરીદવા માટે જે જાહેર જનતા જે છે એને આમંત્રણ આપે છે, એટલે કે વિજ્ઞાપન પત્ર દ્વારા જાહેર જનતાને શેર ખરીદવા માટેનું આમંત્રણ જે છે એ આપે છે. તો એ જાહેર જનતાને કંપની પોતાના જે કંઈ સંભવિત શેર હોલ્ડરો કે રોકાણકારો હોય છે એને જાણ કરવા માટે કંપની વિજ્ઞાપન પત્ર નામનો દસ્તાવેજ જે છે
બહાર પાડે છે ધોરણ 11 માં પણ તમે એના વિશે શીખ્યા છો તો જે વિજ્ઞાપન પત્ર કંપની બહાર પાડે છે એમાં કંપની પોતાનું નામ છે સરનામું છે એ બધી માહિતી જે છે એ કંપની એમાં બતાવે છે કંપનીના જે કંઈ ડિરેક્ટરો હોય એના નામ સરનામા છે કંપનીનો હેતુ જે છે કંપનીએ જે શેર બહાર પાડ્યા હોય તો એના વિશેની બધી માહિતી જે છે એ વિજ્ઞાપન પત્રની અંદર દર્શાવવામાં આવેલી હોય છે સાથે સાથે શેર જે લોકો ખરીદે છે તો એની સામે કયા જોખમો રહેલા છે એની પણ માહિતી વિજ્ઞાપન પત્રમાં દર્શાવવામાં આવે છે તો આ રીતે કંપની વિજ્ઞાપન પત્ર તૈયાર કરી અને જાહેર જનતા જે છે એને શેર ખરીદવા માટે આમંત્રણ આપે છે અને એ રીતે લોકોને શેર ખરીદવા માટે પ્રોત્સાહિત એ કરે છે અને જે રોકાણકારો છે એ પછી એનો અભ્યાસ કરી અને પોતે શેર ખરીદવાનો યોગ્ય નિર્ણય જે છે એ વિજ્ઞાપન પત્રને આધારે એ લે છે ત્યારબાદ આપણે જોઈએ તો કંપનીને પછી શેર ખરીદવા માટેની જે અરજીઓ છે એ કંપની પાસે આવે છે શેર અરજીઓ મેળવવી એટલે જે રોકાણકારો જે છે કંપનીના શેર ખરીદવા માંગતા હોય એ સૌપ્રથમ કંપનીમાં શેર ખરીદવા માટે જે અરજી છે એ કરે છે એટલે જે વિજ્ઞાપન પત્રમાં દર્શાવ્યા પ્રમાણે જો કંપનીએ શેર અરજી વખતે પૂરેપૂરી રકમ જો મંગાવી હોય તો એમણે પૂરેપૂરી રકમ ભરવી પડે છે અથવા તો જો કંપનીએ અંશતઃ રકમ મંગાવી હોય તો એ જે જેટલી રકમ ધારો કે આપણે 10 રૂપિયાનો શેર હોય અને કંપનીએ માનો કે 10માંથી 3 રૂપિયા કે 2 રૂપિયા કે 4 રૂપિયા મંગાવ્યા હોય તો અરજી વખતે એટલી રકમ જે છે એ શેર હોલ્ડરો જે છે જે શેર ખરીદવા માગે છે એ ભરે છે અરજી સાથે તો એમાં જુઓ જે કાયદાકીય નિયમ છે કે કંપની શેર જ્યારે અરજી કરે ત્યારે એમણે કેટલી રકમ કંપની જે છે એ મંગાવી શકે એમાં આપણને તમારા પાઠ્યપુસ્તકમાં પણ એમાં કીધું છે જુઓ કે કંપની ધારો જે છે 2013 એની કલમ 39 પ્રમાણે શેર અરજીની જે રકમ છે અને એની જે દાર્શનિક કિંમતના ઓછામાં ઓછા 5% હોવી જોઈએ એમ ધારો કે આપણે 10 રૂપિયાનો શેર હોય તો એના 5% એટલે કે જે શેરની જે દાર્શનિક કિંમત છે 10 રૂપિયા એના ઓછામાં ઓછા 5% એટલે કે ઓછામાં ઓછા આપણે 10 રૂપિયાનો શેર હોય તો એના 5% રકમ પ્રમાણે જે શેર અરજદાર છે એને રકમ ભરવી પડે ધારો કે આપણે 100 રૂપિયાનો શેર હોય તો એના 5% એટલે 5 રૂપિયા થાય એ રીતે પછી બીજી એમાં જોગવાઈ આપેલી છે જુઓ કે જ્યારે સેબીના પ્રવર્તમાન જે નિયમ છે એ પ્રમાણે અરજી કરનારે અરજી સાથે ચૂકવવાની શેરની બહાર પાડેલી કિંમતના 25%થી ઓછી હોવી જોઈએ નહીં એટલે 25% પ્રમાણે આપણે 10 રૂપિયાનો માનો કે શેર હોય તો એનો 1/4 25% એટલે કે 2.5 રૂપિયા જે છે એના કરતાં વધારે રકમ કંપનીએ મંગાવી જોઈએ શેર અરજી વખતે એટલે ટૂંકમાં આ રીતે જે નિયમ છે બરાબર એ પ્રમાણે કંપની જે છે શેર અરજી વખતે શેર હોલ્ડરો પાસેથી એટલે કે શેર ખરીદનારાઓ પાસેથી રકમ મંગાવે છે પછી આગળ એમાં એમ પણ કીધું છે જુઓ કે કંપની દ્વારા 2013ની કલમ 24 પ્રમાણે જામીનગીરીઓ બહાર પાડવા અને ફેરબદલી અંગેની સેબીની જોગવાઈઓ જે છે એ પછી કંપનીને લાગુ પડે છે કંપની લો બોર્ડ જે છે એની જોગવાઈઓ લાગુ પડશે નહીં તો એ બાબત પણ આપણે ખ્યાલ રાખવાની કે કંપની જે છે એ શેર બહાર પાડે છે પછી શેરની જે ફેરબદલી થાય એટલે કે ખરીદ વેચાણ ઘણા રોકાણકારો શેર ખરીદ્યા પછી એ શેર બીજાને વેચી દેતા હોય છે આપણે આગળ જોયું કે શેર જે છે એ એક પ્રકારની હસ્તાંતર કરી શકાય એવી મિલકત હોય છે તો શેર ખરીદનાર જે હોય એ પોતે શેર પોતાનો વેચવા માટે સ્વતંત્ર હોય છે તો એ બીજાના ફેરબદલ કરી શકે છે તો આ બધું જે છે એ પ્રમાણે કંપની શેર અરજીઓ જે છે એની રકમ મંગાવે છે અને આગળ એમાં એમ પણ કીધું છે જુઓ કે વર્તમાન સંજોગોમાં સેબીની ગાઈડલાઈન પ્રમાણે જાહેર કંપનીના જાહેર ભરણામાં શેર અરજી અંગે એક નવી વ્યવસ્થા કે જેને એસબા તરીકે ઓળખવામાં આવે છે તો એસબા વિશેની માહિતી પાછળ જે આપણું પ્રકરણ છે એમાં પાછળ આપેલી છે
તો એ પણ તમે વાંચી શકો એસબા એ શું છે અને તમારે આગળ પણ એનો 11માં ધોરણમાં કે એમાં તમે સેક્રેટરીયલ પ્રેક્ટિસ જે છે કે બીએમાં પણ એના વિશે માહિતી તમારે આવી હશે. તો ટૂંકમાં આ રીતે કંપની જે છે એ શેર અરજી વખતે શેર હોલ્ડરો જે શેર ખરીદનારાઓ છે એની પાસેથી પૂરેપૂરી કે અંશતઃ રકમ જે છે એ નિયમ પ્રમાણે મંગાવે છે અને એ રકમ જે શેર અરજદારો જે છે એ કંપનીનું જે કંપનીના નામે જે કંપનીએ શિડ્યુઅલ બેંકમાં આપણે જાણીએ છીએ કે કંપની શેરની રકમ એકત્ર કરવા માટે કોઈ શિડ્યુઅલ કે રાષ્ટ્રીયકૃત બેંકમાં કંપની પોતાના નામે ખાતું ખોલાવે છે એટલે જે શેર ખરીદનારાઓ છે એ બધી રકમ એ ખાતામાં જમા કરાવતા હોય છે એ ભરે છે એમાં. તો આ રીતે કંપની શેરની જે અરજીઓ છે એ મેળવે છે. પછી કંપની બધી અરજીઓ જે છે એની ચકાસણી કરે છે અને એમાં માનો કે બધી ખામીવાળી જો અરજીઓ હોય તો કંપની એ બધી અરજીઓ જે છે રદ કરે છે અને જેટલી માન્ય અરજીઓ હોય એ બધા શેર હોલ્ડરો જે છે એને કંપની એનો જે અરજી છે એ મંજૂર થઈ ગઈ છે એનો જાણ કરે છે એટલે કે મંજૂરી પત્રો જે છે એ ત્યારબાદ મોકલવામાં આવે છે આગળ આપણે શેર મંજૂર કરવાની જે વિધિ છે એ કંપની આગળ પછી એ રીતે પાંચમો તબક્કો આપણે જોઈએ તો શેર મંજૂરીની જે વિધિ હોય છે એ પછી કંપની કરે છે એટલે કે જે શેર અરજદારો છે એના શેર જે કંપનીએ મંજૂર કર્યા હોય તો એ લોકોને મંજૂરી પત્ર લખી અને કંપની જાણ કરે છે અને મંજૂરીની પછી જે રકમ જે છે એ પણ સાથે કંપની એ લોકોને ભરવાનું જણાવે છે અને અમુક જે માનો કે કંપનીને બહુ વધારે અરજીઓ મળી હોય તો કંપની જે અરજીઓનો સ્વીકાર નથી કરી શકતી કારણ કે કંપનીએ જેટલી રકમના શેર બહાર પાડ્યા હોય એટલી જ અરજીઓ કંપની મંજૂર કરી શકે છે. જો એનું ભરણું વધારે ભરાયું હોય એટલે કે અતિ ભરણું હોય તો જે વધારાની અરજીઓ છે એના નાણાં કંપની જે છે એ પરત કરતી હોય છે અને એવા જે રોકાણકારો છે એને કંપની માફીપત્ર એટલે કે ક્ષમાપત્ર મોકલી અને એ લોકોનો આભાર માનતી હોય છે કે ભાઈ તમે અમારો શેર ખરીદવા માટે અરજી કરી એ બદલ અમે તમારા આભારી છીએ. તો આ રીતે આપણી મંજૂરી જે છે એની વિધિ થાય છે. જે જે શેર રોકાણકારો છે એના એની અરજીઓ કંપનીએ મંજૂર કરી હોય એ લોકોને મંજૂરી પત્ર લખી અને કંપની આગળ મંજૂરીની જે રકમ હોય એ ભરવાનું જણાવે છે. એટલે કંપની એ જો ટુકડે ટુકડે જો રકમ મંગાવતી હોય તો આપણે આગળ જોયું કે અરજી વખતે કંપની થોડીક રકમ મંગાવે છે પછી મંજૂરી વખતે કંપની થોડીક રકમ મંગાવે છે તો એ મંજૂરી વખતે કંપની રોકાણકારોને થોડીક રકમ ભરવાનું એ રીતે જણાવે છે અને એ લોકોને એ રીતે મંજૂરી પત્ર દ્વારા એની જાણ કરે છે અને જે અરજીઓ કંપનીએ નામંજૂર કરી હોય તો એને કંપની ક્ષમાપત્ર મોકલી અને એ લોકોનો આભાર માને છે. તો આ રીતે આખી કંપની મંજૂરીની જે વિધિ હોય છે એ કંપનીમાં થાય છે અને પછી જે બાકીની રકમ છે એ શેર હપ્તા જેને કહેવામાં આવે છે તો આપણે એના પછીનો તબક્કો જે છે એ આપણે આ કહી શકીએ કે કંપનીએ શેર હપ્તા જે છે એની રકમ કંપની મંગાવે છે એટલે કે જે રકમ મંજૂરી પછી બાકી રહી હોય એના કંપની હપ્તા જે છે એ પાડી દે છે અને પહેલો હપ્તો બીજો હપ્તો એવી રીતે કંપની એ લોકોને પત્ર દ્વારા પછી જાણ કરી અને હપ્તાઓ દ્વારા જે છે એ કંપની એ રકમ જે છે એ મંગાવી શકે છે. એટલે કંપનીએ પોતાનો જે આ દસ્તાવેજ આર્ટિકલ ઓફ એસોસિએશન જે દસ્તાવેજ હોય છે તો એ દસ્તાવેજમાં જે જોગવાઈ કરી હોય એ પ્રમાણે કંપની એને કંપની દ્વારા જુઓ 2013ના શેડ્યુઅલ 1ના ટેબલ એફ પ્રમાણેની જે જોગવાઈઓ હોય એ પ્રમાણે કંપની હપ્તાની જે રકમ છે એ કંપની મંગાવી શકે છે અને એમાં એક કે તેથી વધુ હપ્તા દ્વારા કંપની એ રકમ જે છે એ મંગાવે છે. તો આ રીતે કંપની જે છે એ શેર હપ્તાની રકમ બાકીની જે રકમ બાકી હોય મંજૂરી પછી એના એક બે કે તેથી વધુ
આમ તો વધુમાં વધુ બે હપ્તાની એમાં લિમિટ હોય, પહેલો હપ્તો અને પછી બીજો હપ્તો. આપણે મોટાભાગે પ્રેક્ટિકલ દાખલા પણ બે હપ્તા સુધીના હોય છે, તો બે હપ્તામાં કંપની એ રકમ જે છે એ મંગાવે છે. એટલે જે શેર ઉપર જે રકમ મેળવવાની છે એની બધી વિધિ જે છે એ કંપની અહીંયા પૂરી કરે છે. અને કંપની ત્યારબાદ જે છે, આમ તો આપણે અગાઉ પણ વાત કરી કે કંપની પોતાના નામે જે સિડ્યુઅલ બેંકમાં એનું ખાતું હોય, તો આ બધી રકમ જે છે એ રોકાણકારો જે છે એ કંપનીનું જે એકાઉન્ટ છે એમાં ભરે છે. પણ વ્યક્તિગત રીતે કંપની પછી દરેક શેર હોલ્ડર સાથે જે કંઈ વ્યવહારો થતા હોય છે એની બધી નોંધ થાય. એટલા માટે કંપની જે છે તો એની જે કંપની જે ડિપોઝિટરી હોય એની સાથે શેરની બીજાણુ નોંધ માટે કંપની જે છે એ કરાર કરે છે. અને ત્યારબાદ જો કીધું છે આપણને કે એમાં શેર હોલ્ડર્સને શેર ડિમેટ સ્વરૂપે જે તમને અન્ય મહત્ત્વના મુદ્દા આપેલા છે એમાં એની માહિતી છે, જુઓ પેજ નંબર 7 ઉપર છેલ્લે. તો શેર હોલ્ડરને શેર ડિમેટ સ્વરૂપે કે ભૌતિક સ્વરૂપે શેર હોલ્ડરના વિકલ્પ પ્રમાણે રાખશે. એટલે પહેલાં એવું હતું, કંપની જે શેર હોલ્ડર હોય એને કંપની ડિમેટ સ્વરૂપે અથવા તો ભૌતિક સ્વરૂપે શેર રાખવાની મંજૂરી આપતી. પણ અત્યારે હાલમાં આપણે જોઈએ તો વર્તમાન સંજોગોમાં કંપની દરેક જે શેર હોલ્ડર હોય એની પાસે કંપની ડિમેટ એકાઉન્ટ જે છે એ ખોલાવે છે. અને જે શેર હોલ્ડરનું જે ડિમેટ એકાઉન્ટ હોય તો એણે વ્યક્તિગત રીતે કેટલા શેર ખરીદ્યા છે એની કંપની એના ડિમેટ એકાઉન્ટ જે છે શેર હોલ્ડરના એની નોંધ જે છે વ્યક્તિગત રીતે તો એ વ્યક્તિગત રીતે જેણે શેર ખરીદ્યું છે તો એના બધા વ્યવહારો જે કંઈ હોય એણે જેટલા શેર ખરીદ્યા હોય, પછી માનો કે અમુક સમય પછી એમાંથી અમુક શેર વેચે બીજાને વેચે ફરી પાછા કોઈ નવા ખરીદે, તો એ તમામ પ્રકારની નોંધ જે છે એ એના ડિમેટ એકાઉન્ટમાં જે રોકાણકાર છે એના ડિમેટ એકાઉન્ટની અંદર એની બધી નોંધ જે છે એ થઈ શકતી હોય છે. એટલે પ્રોપર કોઈ એક રોકાણકાર જે છે એની બધી નોંધ એમાં થાય છે. તો આ રીતે આપણે કંપનીના જે શેર બહાર પાડવાની આખી જે વિધિ કે એના જે કંઈ તબક્કા છે એની આપણે વાત કરી. જે આપણે છેલ્લે જોયું કે જે ડિમેટ એકાઉન્ટ છે એ શેરના જે વ્યવહારો છે એને નોંધવા માટેનું એક સ્પેશિયલ ખાતું છે, કે જેમ આપણે બેંકમાં આપણે બચત ખાતું કે ચાલુ ખાતું ખોલાવીએ છીએ એવી રીતે જે લોકો જે છે એ શેરમાં રોકાણ કરતા હોય છે એણે પોતાનું ડિમેટ એકાઉન્ટ કંપનીના આદેશ પ્રમાણે ખોલાવવું પડે છે. અને એ જે કંપનીના શેર ખરીદે એની બધી વ્યવહારો જે હોય એની બધી નોંધ બરાબર, જેમ આપણે આપણા ચાલુ ખાતામાં કે બચત ખાતામાં પૈસા ભરીએ ઉપાડીએ એ બધું જે ઉધાર જમા જેમ થાય છે એમ ડિમેટ એકાઉન્ટ છે એમાં બધી શેરના જે વ્યવહારો હોય એની બધી નોંધ એમાં થાય છે. તો આ રીતે આપણે કંપનીના શેર બહાર પાડવાના જે તબક્કાઓ છે એમાં 7 જે તબક્કાઓ છે તો એની આપણે થોડી સમજૂતી સંક્ષિપ્તમાં આપણે મેળવી. તો એ તમારી બાકી બુકમાં વ્યવસ્થિત રીતે એને સમજી અને જરૂર હોય એ પ્રમાણે યોગ્ય શબ્દોમાં તમે તમારી બાકી બુકમાં એને નોંધી લેજો. પછી આપણે આગળ જે મુદ્દો આવે છે એમાં આપણે શેરનું અતિ ભરણું અને ઓછું ભરણું, આપણે કંપની જે છે તો એ મુદ્દાની આપણે આગળ વાત કરીએ. તો આગળ હવે તમારી બુકમાં એ રીતે લખો, શેરનું અતિ ભરણું અને ઓછું ભરણું. એટલે જુઓ કંપની જે છે એ જાહેર જનતાને આપણે જોયું કે એ વિજ્ઞાપન પત્ર દ્વારા કંપની શેર ખરીદવાનું આમંત્રણ આપે છે. પછી જે જાહેર જનતા છે એ વિજ્ઞાપન પત્રનો અભ્યાસ કરી અને કંપનીમાં શેર ખરીદવાનો એ નિર્ણય લે છે, એટલે કે અરજી કરે છે. તો આ જે કંપની ટૂંકમાં જાહેર જનતાને શેર ખરીદવા માટે જે આમંત્રણ આપે છે અને એની આખી જે વિધિ છે એને શેર ભરણા તરીકે અંગ્રેજીમાં એને પબ્લિક ઇસ્યુ તરીકે ઓળખવામાં આવે છે. તો અહીંયા આપણને જે કીધું છે
શેરનું અતિ ભરવું એટલે કે કંપનીએ જે શેર બહાર પાડ્યા હોય એના કરતાં એને વધારે પ્રમાણમાં જો અરજીઓ મળે, ધારો કે કંપનીએ 1 લાખ શેર બહાર પાડ્યા હોય અને એને 1,10,000 કે 1,20,000 અરજીઓ મળે જાહેર જનતા પાસેથી, તો એને શેરનું વધારે ભરણું કહેવાય, એટલે કે અતિ ભરણું કહેવાય. અને જો કંપનીએ જે શેર બહાર પાડ્યા છે એના કરતાં એને ઓછી અરજીઓ મળે તો એને શેરનું ઓછું ભરણું કહેવાય. બહુ સીધો સાધો એનો અર્થઘટન છે. પણ કંપનીને જો વધારે અરજીઓ મળી હોય પણ કંપનીએ જેટલી રકમના શેર બહાર પાડ્યા હોય એટલી રકમની અરજીઓ જે છે એ જ કંપની મંજૂર કરી શકે છે. જે વધારાની અરજીઓના નાણાં કાયદેસર રીતે કંપનીએ પરત કરવા પડે છે, અથવા તો કંપની એને જો રાખવા હોય, જે વધારાની અરજીઓના નાણાં મળ્યા હોય એ કંપની એનો ઉપયોગ કરી શકે છે, એવી આપણે વર્તમાન જે કાયદો છે એમાં છૂટ આપવામાં આવી છે. તો કંપનીએ આગળ જે રકમ મંગાવવાની હોય તો એના ભાગ પેટે કંપની એ વધારાની અરજીઓ છે એના નાણાં જે છે એ રાખી શકે છે. આપણે પ્રેક્ટિકલ જે દાખલા ગણીશું તો એમાં એ મુદ્દો આવશે. તો ટૂંકમાં આ રીતે કંપની શેર જે બહાર પાડે છે, લોકોને શેર ખરીદવા આમંત્રણ આપે છે, તો આ બધી જે વિધિ છે એને શેર ભરણા તરીકે ઓળખવામાં આવે છે. વધારે જો અરજીઓ મળે તો એને શેરનું અતિ ભરણું કહેવાય છે અને જો ઓછી અરજીઓ મળે તો એને શેરનું જે છે એ ઓછું ભરણું કહેવાય છે. તો એ શબ્દ તમે સમજી શક્યા હશો. પછી આપણે આગળ શબ્દ છે જો આઈપીઓ અને એફપીઓ. આપણે એ રીતે આઈપીઓ અને આપણે બીજો શબ્દ છે જો એફપીઓ, તો આ શબ્દ વિશે આપણે અગાઉ પણ થોડીક પ્રાસ્તાવિક આપણે વાત કરી હતી. આઈપીઓ એટલે કે જે કંપની નવી સ્થપાયેલી હોય એ પ્રથમ વખત શેર બહાર પાડે, તો એનું જે શેર ભરણું છે એને ઇન્ટીઅલ પબ્લિક ઓફર તરીકે ઓળખવામાં આવે છે. એટલે એને ટૂંકમાં આઈપીઓ તરીકે ઓળખાય છે. અને જે કંપની માનો કે પછી જૂની થઈ ગઈ, એણે એક વખત શેર બહાર પાડી દીધા હોય, પછી એને જરૂર હોય ત્યારે બીજી વખત જો એ શેર બહાર પાડે, બીજી વખત બહાર પાડે, ત્રીજી વખત બહાર પાડે, તો એ જે શેર ખરીદવાની લોકોને જે ઓફર કરે છે એને ફોલો ઓન પબ્લિક ઓફર તરીકે ઓળખવામાં આવે છે. એટલે એને ટૂંકમાં એફપીઓ તરીકે એને ઓળખવામાં આવે છે. તો આ બંને શબ્દો જે છે એ ખાસ તમે એ રીતે યાદ રાખજો. આઈપીઓ એટલે કે ઇન્ટીઅલ પબ્લિક ઓફર અને એફપીઓ એટલે ફોલો ઓન પબ્લિક ઓફર, એટલે જે નવી સ્થપાયેલી કંપની હોય એ પ્રથમ વખત જે શેર બહાર પાડે તો એને આઈપીઓ કહેવાય. અને પછી કંપની જે પ્રથમ વખત શેર બહાર પાડે પછી બીજી વખત કે એની જરૂરિયાત પ્રમાણે જે રીતે શેર ભરણું બહાર પાડે તો એને આપણે એફપીઓ તરીકે એને ઓળખવામાં આવે છે. પછી આપણે આગળ મુદ્દો આવે છે જો થિયરીકલી કે કંપની દ્વારા શેર જે છે એ બહાર પાડવાની પદ્ધતિઓ, શેર બહાર પાડવાની પદ્ધતિઓ જે છે એ આપણે આગળ આવશે. તો જુઓ, તમારું જે પાઠ્યપુસ્તક છે એમાં આગળ જે આપણે હમણાં શબ્દો સમજ્યા, શેર ભરણું, ઓછું ભરણું, અતિ ભરણું, એ બધા પેજ નંબર 8 ઉપર આપેલા છે, એનો તમે પણ અભ્યાસ કરી શકો છો. પછી આઈપીઓ અને એફપીઓ વિશે પણ તમને જણાવેલું છે. અને પછી શેર બહાર પાડવાની રીતો જે છે એ આપણને આપેલી છે, એમાં 3 પદ્ધતિઓ છે. જુઓ, સૌથી પહેલું છે મૂળ કિંમતે શેર બહાર પાડવા, પહેલી પદ્ધતિ આપણે મૂળ કિંમતે બહાર પાડવા, શેરની મૂળ કિંમત એટલે શેરની જે છાપેલી કિંમત હોય શેર ઉપર, જે દાર્શનિક કિંમત તરીકે પણ ઓળખાય છે. તો કંપની પોતાના શેરની જે છાપેલી કિંમત હોય એટલે કે 10 રૂપિયા હોય બરાબર કે 100 રૂપિયા હોય, તો એ રીતે શેરની જે છાપેલી કિંમત હોય એ જ કિંમતે જો કંપની શેર ખરીદવાનો જાહેર જનતાને ઓફર કરે તો એને મૂળ કિંમતે શેર બહાર પાડે,
એમ કહેવામાં આવે છે. તો એ મૂળ કિંમતે આપણે શેર બહાર પાડ્યા કહેવાય. પછી બીજું પ્રીમિયમથી શેર બહાર પાડવા, પ્રીમિયમથી બહાર પાડવા એટલે કંપની જે છે એની જો બજારમાં સારી પ્રતિષ્ઠા હોય તો કંપની શેરની જે મૂળ કિંમત હોય 10 રૂપિયા હોય કે 100 રૂપિયા હોય તો એના કરતાં વધારે ભાવથી કંપની શેર બહાર પાડે છે. એટલે આપણે જેમ વાત કરીએ એમ કે કંપનીની બજારમાં જો સારી પ્રતિષ્ઠા હોય તો જે રોકાણકારો છે એ વધારે ભાવથી પણ શેર ખરીદવા માટે એ લોકો આકર્ષાય છે. એટલે કંપની એનો લાભ લે છે. એટલે કે ધારો કે 10 રૂપિયાનો શેર હોય તો કંપની 12 રૂપિયા કે 100 રૂપિયાનો શેર હોય તો કંપની માનો કે 120 રૂપિયામાં એ શેર બહાર પાડે. તો એ રીતે કંપની ટૂંકમાં એની જે મૂળ કિંમત હોય શેરની એના કરતાં વધારે ભાવે જો કંપની શેર બહાર પાડે તો એ શેર પ્રીમિયમ તરીકે એને ઓળખવામાં આવે છે. એટલે કે શેર પ્રીમિયમ જે છે એ કંપની માટે એક પ્રકારનો મૂડી નફો જ ગણાતો હોય છે. અને શેર પ્રીમિયમની જે રકમ છે એ કંપની પોતાના પાકા સરવૈયામાં મૂડી અને અનામત, જે અનામત અને વધારો આપણે જે મૂડી જેવા બાજુ જે શીર્ષક હોય છે એની નીચે કંપની એની રકમ જે છે એ બતાવે છે. એટલે કે આ એક પ્રકારનો મૂડી નફો છે કંપની માટે. એટલે એને મૂડી અનામત ખાતે પછી એનો લઈ જવામાં આવે છે. અને સ્વાભાવિક છે કે મૂડી નફો કે મૂડી અનામત હોય એમાંથી કંપની ડિવિડન્ડ જે છે એ વેચી શકતી નથી. તો આ બધી માહિતી જે છે આપણે ખ્યાલ રાખવાનો. એટલે જો કંપનીએ શેર પ્રીમિયમથી જો બહાર પાડ્યા હોય તો કંપનીએ પ્રીમિયમની જે રકમ છે એના માટે કંપની અલગ ખાતું ઊભું કરે છે. એને જામીનગીરી પ્રીમિયમનું ખાતું તરીકે એને ઓળખવામાં આવે છે. એટલે આપણે પ્રેક્ટિકલ જ્યારે દાખલા ગણીશું તો જો કંપનીએ પ્રીમિયમથી શેર બહાર પાડ્યો તો એ પ્રીમિયમની જે રકમ છે એ જામીનગીરી પ્રીમિયમ અનામત ખાતે એને જમા કરવામાં આવે છે પહેલેથી જ. એટલે આ એક કંપની માટે એક પ્રકારનું મૂડી અનામત છે. એટલે ટૂંકમાં કંપની શેરની જે દાર્શનિક કિંમત હોય એના કરતાં વધારે ભાવે શેર બહાર પાડે તો એને પ્રીમિયમથી શેર બહાર પાડે કહેવાય. પછી આપણે આવે છે જુઓ વટાવથી શેર બહાર પાડવા. વટાવ એટલે કે ડિસ્કાઉન્ટ આપે કંપની. એટલે શેરની જે મૂળ કિંમત છે એના કરતાં ઓછા ભાવે કંપની શેર બહાર પાડે એટલે એને વટાવથી શેર બહાર પાડ્યા કહેવાય. બરાબર. એટલે ધારો કે 10 રૂપિયાનો શેર હોય તો કંપની 1 કે 2 રૂપિયા વટાવ આપે તો 8 રૂપિયામાં બહાર પાડે. 100 રૂપિયાનો શેર હોય તો કંપની 5 રૂપિયા કે 10 રૂપિયા વટાવ આપે 10%. તો એ રીતે કંપની 90 રૂપિયામાં બહાર પાડે. એટલે બજારમાં જો કંપનીની પ્રતિષ્ઠા સારી ન હોય તો જે રોકાણકારો છે એને આકર્ષવા માટે કંપની જે છે ડિસ્કાઉન્ટ માનો કે આપી શકે. પણ જો કે આપણે 2013નો જે કંપની ધારો છે એમાં જે સુધારા થયા, આપણે અત્યારે 2013નો કંપની ધારો અમલમાં છે તો એની કલમ 53 મુજબ હવે કોઈ કંપની આપણા ભારત દેશની અંદર કોઈ કંપની જે છે એ વટાવથી શેર બહાર પાડી શકતી નથી. એટલે એ બાબત આપણે યાદ રાખવાની. પણ કંપની જે છે એ પોતાના જે ડિરેક્ટરો હોય કે સંચાલકો હોય એને કંપની કામના બદલામાં આવી રીતે વટાવથી શેર આપી શકે છે. એને સ્વેટ ઇક્વિટી શેર તરીકે એને ઓળખવામાં આવે છે. પણ જાહેર જનતા માટે કંપની જે છે એ વટાવથી શેર બહાર પાડી શકતી નથી. 2013ના કંપની ધારાને આપણે જોયું એ પ્રમાણે કલમ 53 મુજબ ખાસ યાદ રાખજો. એટલે આપણે પ્રેક્ટિકલ જે દાખલા છે એમાં વટાવથી શેર બહાર પાડવાના દાખલા આપણે આવતા નથી. પણ કંપની જે છે એ પોતાના ડિરેક્ટરોને મહેનતાણા તરીકે આવી રીતે વટાવથી શેર આપી શકે છે. જાહેર જનતા માટે બહાર પાડી શકતી નથી, ડિરેક્ટરોને આપી શકે. એટલે જો કંપની એના જે ડિરેક્ટરો છે એને મહેનતાણા તરીકે શેર આપે તો એને સ્વેટ ઇક્વિટી શેર તરીકે એને ઓળખવામાં આવે છે. તો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે થોડી થિયરી જે કંઈ સમજ્યા એમાં ખાસ આપણે શેર બહાર પાડવાના તબક્કા જે બાકી હતા એને આપણે સમજ્યા. ત્યારબાદ આપણે શેરનું અતિ ભરણું, જાહેર ભરણું, ઓછું ભરણું કોને કહેવાય એ જોયું આપણે. પછી આઈપીઓ અને એફપીઓ જે શબ્દો છે એનો આપણે પરિચય મેળવ્યો. અને છેલ્લે આપણે કંપનીની શેર બહાર પાડવાની જે પદ્ધતિઓ છે એ આપણે જોઈ કે કંપની મૂળ કિંમતે શેર બહાર પાડે,
मूळ કિંમત કરતાં વધારે ભાવથી એટલે કે પ્રીમિયમથી શેર બહાર પાડે અને મૂળ કિંમત કરતાં ઓછી કિંમતે શેર બહાર પાડે એટલે કે વટાવથી કંપની શેર જે છે એ બહાર પાડી શકે છે. તમારા પાઠ્યપુસ્તકમાં પણ એની સરસ રીતે થિયરી બધી આપી છે. તો તમારી બાકી બુક જે છે એમાં તમે ખાસ આજે આપણે જે કંઈ મુદ્દાઓ જે છે એ સમજ્યા છે તો એની નોંધ જે છે એ સરસ રીતે સમજી અને કરી લીધી. થોડીક આપણે થિયરી હજી બાકી છે, એ થિયરી આપણે આગળ ભાગ ચાર જે છે એમાં આપણે મળીશું તો એની ચર્ચા જે છે એ આપણે કરીશું. પણ સમય જે છે એને સાચવી અને અભ્યાસ જે છે એ કરતા રહેજો. તમારું આરોગ્ય પણ સાચવતા રહેજો. ઘરે બેસી અને સરસ રીતે તમે ભણી રહ્યા છો તો ભણવાનું સરસ રીતે ચાલુ રાખજો. આજે આપણે છૂટા પડીએ છીએ. અસ્તુ, આભાર અને આપ સૌને મારા હાર્દિક પ્રણામ. થેન્ક યુ.